तो खेडूत मित्रों, आज आपने जे केमिकल वाली दवाओ जे खेतर में छाटीए छीए ते केटली झेरी होय छे ई आपने केम खबर पड़शे तेना विषे आपणे विडियो में आगळ वात करीशुं। एटले के दवानी बोटल जोईने दरेक खेडूत मित्रों जाणी शकशे के आ दवानुं झेर छे ई केटलुं छे, आ दवानुं झेर छे ई आपणने नुकसान करे छे के कई रीते छे तेना विषेनी आपणे आ विडियो में आगळ चर्चा करीशुं। तो खेडूत मित्रों, विडियो चालू करता पहेला वीडियो ने एक लाइक करी कॉमेंट में जय जवान जय किसान जरूर थी लखी नाखजो। अने हाँ, जे खेडूत मित्रों नवा छे तेने अपनी चेनल साथ जोड़ावाना घणा बधा फायदा थवाना छे। जेम के आपणे अपनी आ चेनल में नवा नवा बियाण विषेना वीडियो रेग्युलर समय मुकता रहीए छीए। साथे साथे जिप्सम शू छे, जिप्सम एटले के चीरोड़ी, चीरोड़ी शू छे, चीरोड़ी खेतर में नाखवाना फायदाओ कया कया छे, एनाथी आपणे खर्चो केम घटाड़ी शकीए, पछी एवी ज रीते एसएसपी शू छे, तो तमे एसएसपी खेतर में नाखता होय बराबर छे तो एनी झंझटमांथी आपणे बहार निकळवू होय तो शूँ करवू पड़े, एनी साथे सल्फर शूँ छे बराबर छे, एटले एवा घणा बधा वीडियो छे ए आपणे आपणी आ चेनल में मूकेला छे जे दरेक खेडूत मित्रों खास करीने जोई लेजो बराबर छे। तो सौ प्रथम आपणे जे दवानी बोटल जे आपणे छाटता होईए छीए पंपमां ई बोटल ऊपर छे ए चतुष्कोण जेवा આકારના છે એ સિમ્બોલ આવતા હોય છે, એ સિમ્બોલ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આ દવાનું ઝેર છે એ કેટલા ટકા છે બરાબર છે। એટલે કે ધારો કે ચતુષ્કોણ તમે આપણે દવાનું જે પેકેટ હોય બરાબર છે એની પાછળ તમે જોશો ને એટલે ચતુષ્કોણ આવશે, એમાં અડધું ઉપરનું ચતુષ્કોણ સફેદ હોય અને નીચે છે એ અલગ અલગ રંગનું હોય, એ ચાર પ્રકારના રંગ નીચે આવે, લાલ હોય, પીળો હોય, ભૂરો એટલે કે બ્લુ હોય અને લીલા કલરના ચાર ચતુષ્કોણ આવે છે। હવે એમાં સૌ પ્રથમ જે ચતુષ્કોણમાં લાલ કલર હોય અને ઉપર છે એ માણસની ખોપરી અને આમ ખોટાની નિશાની દોરેલી હોય બરાબર છે, હવે એનો શું મતલબ થાય તો કે એ ખરેખર માણસ કે પછી જાનવર, જાનવરમાં કોઈ પણ હોય, કૂતરા બિલાડા કોઈ પણ હોય, જો એના શરીરમાં જાય તો એ ખૂબ જ એટલે ખૂબ જ હાનિકારક થાય છે। એનું કેટલું પ્રમાણ છે એ માણસના શરીરમાં જાય તો માણસનું મૃત્યુ પણ થઈ જવાની સંભાવના છે, તો એનું પ્રમાણ છે એ 1 થી લઈને 50 ml છે, એટલું જો માણસના શરીરમાં જાય તો માણસનું મૃત્યુ થઈ જવાની શક્યતા છે। એટલે 1 થી 50 ml એટલે કે ધારો કે એ કિલો ઉપર હોય, ધારો કે કોઈનો વજન છે એ 50 કિલો છે બરાબર છે, તો એમાં કિલો દીઠ 1 થી 50 ml એટલે કે 50 ml થી લઈને 2500 ml સુધી જો માણસના શરીરમાં જાય તો એ માણસને છે એ ખૂબ હાનિકારક થતું હોય છે। એવી જ રીતે બીજો સિમ્બોલ હોય એમાં પીળો કલર છે એ દોરેલો હોય છે, હવે એ કલર છે એ પણ ખરેખર ખૂબ ઝેરવાળું જ છે, લાલ જે સિમ્બોલ છે એના કરતાં થોડી માત્રામાં ઓછું છે, પણ એ પણ જો માણસના શરીરમાં 50 ml થી લઈને 500 ml પ્રતિ કિલોગ્રામ એટલું માપ જો માણસના શરીરમાં કે કોઈ પણ જાનવરના શરીરમાં જાય તો એ માણસને છે એ હકીકતમાં દવાખાને દાખલ કરવો જ પડે છે, એ ખૂબ હાનિકારક હોય છે। ત્રીજો કલર છે બ્લુ કલર એટલે કે ભૂરો કલર બરાબર છે, એ પીળા કરતાં સહેજ ઓછી માત્રામાં ઝેર હોય છે, એનું પ્રમાણ છે એ 500 ml થી લઈને જો 5000 ml પ્રતિ કિલોગ્રામ માણસના શરીરમાં જાય તો એ ખૂબ નુકસાન કરે છે। એટલે ગમે ત્યારે તમે દવાની બોટલ ખોલો એટલે આ નિશાન ખાસ ચેક કરી લેવું, કોઈ મજૂરને તમે ખોલવા આપો બરાબર છે તો એને પણ ન ખબર હોય તો આ વિડીયો વિશે એને સમજાવજો, જો એ દવાની બોટલમાં લાલ, પીળો, બ્લુ એવા કલર હોય બરાબર છે તો મોઢેથી ન ખોલવું, પછી ખાસ ખોલવામાં કાળજી રાખવી, એવું હોય તો આપણે છે એ પ્લાસ્ટિક હાથમાં પહેરીને પછી ખોલવું, હાથને ન અડે, કેમ કે હાથને અડે પછી હાથ ધોવાતા ન હોય ને મોટા પાસે જતા હોય તો એવી રીતે પણ છે એ શરીરમાં આ ઝેર વહી જતું હોય છે। પછી ચોથો કલર છે લીલો કલર, લીલો એટલે હા સામાન્ય છે બરાબર છે, પણ છતાંય જો એનું પ્રમાણ છે એ 5000 ml થી વધારે, 5000 ml પ્રતિ કિલોગ્રામ એનાથી જો વધારે માણસના શરીરમાં જાય તો એ પણ ખૂબ જ નુકસાનકારક છે। એટલે આ ચાર પ્રકારના સિમ્બોલ આવે છે જે તમારે કોઈ પણ દવાનું પેકિંગ ખોલતા પહેલાં તપાસી લેવા, એનું ઝેર કેટલું છે એ તમને આઈડિયા આવી જાય, અને મજૂરને જો તમે આપો તો એને પણ ખાસ કાળજી રખાવજો, મોઢેથી કોઈ પણ બોટલનું ઢાંકણું છે એ ખોલે નહીં બરાબર છે। તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો
અને આ વિડીયો દરેક ખેડૂત મિત્રોને વોટ્સએપમાં જરૂરથી શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો આનાથી જાણકારી મેળવે, એટલે એને ખબર પડે કે ભાઈ જો આ લાલ કલરનો સિમ્બોલ છે તો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે ઘણા ખરા કિસ્સા છે એ બની જતા હોય છે આ વસ્તુના અજાણતાને કારણે। એટલા માટે છે આ વિડીયો દરેક ખેડૂત મિત્રોને વોટ્સએપમાં જરૂર શેર કરજો અને ભલામણ કરજો કે વિડીયો આખો જોવે, જેથી એને પૂરી માહિતી મળે। અને જે ખેડૂત મિત્રોને આપણા ફેસબુક ગ્રુપમાં જોડાવવું હોય તે નીચે ડિસ્ક્રિપ્શનમાં ફેસબુક ગ્રુપની લિંક આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરીને આપણા ફેસબુક ગ્રુપમાં જોડાઈ જાજો। એમાં જોડાવાના ફાયદા શું છે તો કે તમને કાંઈ સમસ્યા આવતી હોય તો તમે એમાં લખી શકો છો, તમારી પાસે ગાય ભેંસ કે જે કંઈ વેચવું લેવું હોય તો એમાં તમે ફોટા મૂકી શકો છો, તમારા નંબર નાખી શકો છો, બરાબર છે, ટ્રેક્ટર લેવું વેચવું હોય તો તમે એના નંબર નાખી શકો છો। તો દરેક ખેડૂત મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણા ફેસબુક ગ્રુપમાં જોડાઈ જાજો। તો આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જય જવાન જય કિસાન લખી નાખજો। તો આજના વિડીયોમાં બસ આટલું જ। જય જવાન જય કિસાન।